ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કાલે આપણે અચલ આધારની રીત વિશે સ્ટેટમાં ભણ્યા આજે પારંપરિક આધારની રીત વિશે ભણવાનું છે બરાબર અચલ આધારની રીતનું જે સૂત્ર હતું કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં શું હતું આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 એટલે પારંપરિક આધારની રીતનું સૂત્ર શું છે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 એટલે કે આપણું ચાલુ વર્ષ અત્યારે 2020 ચાલે છે તો અગાઉનું વર્ષ કયું કહેવાશે 2019 કહેવાશે ને તો એનો ભાવ લેવાનો છે બરાબર એનું સૂત્ર તમારી બુકમાં આપેલું છે અત્યારે હું એ રીતનો તમને દાખલો સમજાવું છું બરાબર આપણો ઉદાહરણ નંબર 4 છે દરેક જણ ધ્યાન રાખો દાખલામાં આપણને મંથ આપ્યા છે જાન્યુઆરી મહિનાથી નવેમ્બર મહિના સુધીના મહિના આપ્યા છે અને એની સામે શેરનો ભાવ આપેલો છે તો કે જાન્યુઆરી મહિનામાં 22 રૂપિયા માર્ચ મહિનામાં 21.20 બે મહિનામાં 22 રૂપિયા જુલાઈ મહિનામાં 23 રૂપિયા સપ્ટેમ્બરમાં 24.70 રૂપિયા શેરનો ભાવ વધ્યો છે નવેમ્બરમાં કે 26 રૂપિયા શેરનો ભાવ વધ્યો છે બરાબર તો કે અહીંયા આપણે એવું પૂછ્યું કે પારંપરિક આધારની રીતે દાખલો ગણો પારંપરિક આધારની રીતે દાખલો ગણવાનું કીધું છે તો એનું સૂત્ર મેં તમને હમણાં સમજાવ્યું કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 તો અહીંયા ચાલુ વર્ષ આપણું જાન્યુઆરી મહિનો ગણાશે કે જાન્યુઆરી મહિનાની તો આપણે 22 આપી છે પણ આગળના મહિનાનું કશું જ આપેલું નથી તો આપણે શું કરીશું જે ચાલુ મહિનો છે એને જ અગાઉનો મહિનો ગણીને એની કિંમત લઈ લેવાની છે એ જોવા જઈએ તો અચલ આધારની રીતમાં અને પારંપરિક આધારની રીતમાં બંનેમાં શું થશે પહેલા વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ આવશે બરાબર હવે જોઈએ બીજા બીજામાં માર્ચ મહિનાને કીધું છે તો કે બીજામાં શું કરીશું 21.20 ચાલુ મહિનો અને અગાઉનો મહિનો કયો છે આપણો 22 છે તો કે છેદમાં 22 ગુણ્યા 100 કરીશું તો અહીંયા જવાબ આવશે 96.36 રૂપિયા એવી રીતે આપણે મે મહિનાનું કરીએ તો કે મે મહિનામાં 22 છે એ આપણો ચાલુ મહિનો થશે અગાઉનો મહિનો આપણો કયો થશે કે માર્ચ મહિનો એની કિંમત છે 21.20 એટલે કે 22 ભાગ્યા 21.20 ગુણ્યા 100 બરાબર જવાબ આવે છે આપણે 103.77 એટલે જુલાઈ મહિનાનું તો કે જુલાઈ મહિનામાં ચાલુ ભાવ કેવો છે શેરનો તો કે 23 રૂપિયા તો કે 23 ભાગ્યા અગાઉના મહિનાનું 22 રૂપિયા ગુણ્યા 100 કરીશું તો અહીંયા 104.55 આપણો જવાબ આવશે એવી રીતે સપ્ટેમ્બર મહિનાનો છે ચાલુ વર્ષ કિંમત 24.70 અને અગાઉ છે 23 બરાબર 24.70 ભાગ્યા 23 ગુણ્યા 100 કર્યું કેલ્ક્યુલેટર આપણી પાસે છે બરાબર એ તમારે જાતે કાઢવાની કોઈ જરૂર છે નહીં તમે ઇઝીલી કરી શકશો તો કે અહીંયા જવાબ આપણે આવે છે 107.39 જેવી રીતે લાસ્ટ મહિનાનું કરીએ લાસ્ટ મહિનાની ચલ કિંમત છે 26 અને એના અગાઉના મહિનાની તો કે 24.70 બરાબર કે 26 અને 24.70 કર્યું ગુણ્યા 100 તો અહીંયા જવાબ આવે છે 105.26 હવે આ બે રીત મેં જે સમજાવી ચેપ્ટર માં એના વિશે તમને ખબર તો પડી ગઈ હશે જો ના પડે બરાબર તમારી પાસે બુક છે એમાં તમે થોડું જોવો એ છતાં પણ ના પડે તો તમે મારા વોટ્સએપ નંબર પર કે ગ્રુપમાં મને પૂછી પણ શકો છો હવે અગાઉની રીત વિશે આપણે બીજા વિડીયોમાં સમજીશું થેન્ક યુ વેરી મચ અને આજનું હોમવર્ક છે બરાબર આ રીતના જેટલા પણ દાખલા હોય તમારે ગણવાના છે અને પ્રેક્ટિસ કરવાની છે